કોરોનાનો જોર ઘટતા શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર આજે બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં પાલનપુર ખાતે તેઓએ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી। कोरोना संक्रमण घटता राज्य सरकार श्रम रोजगार मंत्री दिलीप ठाकुर आज पालनपुर आवी पहुंचा हता, ज्यां तेओए कलेक्टर कचेरी खाते जिलाना विविध विभागना अधिकारीओ साथे रिव्यू बैठक योजी हती, जेमा तेओए विकासना कामोनी समीक्षा करी हती। केटला विकासना कामो थया अने केटला कामो हाल कया स्टेज पर छे तेनी माहिती मेळवी विकासना कामो झड़पथी पूर्ण करवानी सूचना आपी हती। अमे एक विचार कर्यो हतो કે કોરોનાનું સંક્રમણ રાજ્યમાં ઘટ્યું છે અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો મારફત વિકાસના ઘણા બધા કામો કરવામાં આવતા હોય છે, તો કોરોનાનું સંક્રમણ ઘટ્યા પછી ફરીવાર આ જિલ્લાની અંદર કયા કામો કયા સ્ટેજે પડેલા છે, કેવી રીતે એને આગળ વધારી શકાય, અને ખાસ કરીને અમારી પાસે જે ડિપાર્ટમેન્ટો છે ડિપાર્ટમેન્ટનો એક રિવ્યુ મીટિંગનું ખાલી એક આયોજન કરી દીધું છે। ઘણા કામો ખૂબ સારી રીતે થયા છે, દરેક વિભાગોએ કોરોનાની અંદર પણ ખૂબ સારી કામગીરી પણ કરી, સાથે સાથે ત્રીજો વેવ આવે એવી વાતો ચાલી રહી છે ત્યારે એના માટે પણ આપણે જેમ બીજા વેવમાં સજ્જ થઈને કામ કર્યું એવી જ રીતે કામ કરવાની દિશામાં આપણે તૈયારી રાખવી પડે। આ બધી અધિકારીઓ જોડે ચર્ચા વિચારણા કરવા માટે અને કામો ઝડપી થાય અને પૂર્ણ થાય તે માટે એક રિવ્યુ બેઠક રાખવામાં આવી છે। કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં બનાસકાંઠા વહીવટી તંત્રએ સારી કામગીરી કરી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું। તેઓએ ત્રીજી લહેર માટેની તંત્રની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી, જ્યારે આમ આદમી પાર્ટી પર થયેલા હુમલાને પણ તેઓએ નિંદનીય ગણાવ્યો હતો। એ કેવી રીતે હુમલા થયા, કોણે હુમલા કર્યા, અત્યારે તો ક્યાંક કોઈ હુમલો થાય એટલે કોઈ બીજાએ હુમલો કરાયો છે આવું પણ કદાચ જાણવા મળતું છે ને, જે કોઈ આવું કર્યું તો આવું કોઈના કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય કોઈના ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો કરવાનો હોય જ નહીં।